नमस्ते विद्यार्थी मित्रों, आगळना वीडियो में आपणे चेप्टर 2 में बहुपदीनी भाग प्रविधिनुं सूत्र जोयुं हतुं, एटले के px बराबर gx गुणिया qx प्लस rx अने बहुपदीनो भागाकार कई रीते करवो तेनी थोड़ी एवी आपणे माहिती मेळवी हती। हवे आपणे आजना वीडियो में स्वाध्याय 2.3 नो प्रश्न एक, बहुपदी px ने बहुपदी gx वडे भागो अने भागफळ तथा शेष मेळवो। तो आपणे कुल आ त्रण दाखलाओ आपणे जोवाना छे प्रश्न एक में, अने शुं शोधवानुं छे, भागफळ अने शेष एटले के qx अने rx आपणे मेळववानो छे। तो चलो विद्यार्थी मित्रों, आपणे पहेलो दाखलो जोईए। px px एटले तमने खबर छे शुं कहेवाय, भाजक कहेवाय, बराबर। चलो तो आपणे एने भागाकारनी अंदर लखीशुं, एक्स नो घन माइनस 3x नो वर्ग प्लस 5x माइनस 3, अने कोना वडे ભાગવાના છે આપણે gx વડે, તો gx એટલે ભાજક કહેવાય, એટલે અહીં લખીશું આપણે x નો વર્ગ માઇનસ 2। આ તમારો આપણો પહેલો દાખલો છે। ચાલો હવે આપણે વાત કરી હતી કે આપણે બહુપદીનો ભાગાકાર કરવો હોય તો શું કરવાનું, માત્ર પહેલું પદ જોવાનું, બંને બહુપદીમાં શું જોવાનું, પહેલું પદ। તો ચાલો અહીં પહેલું પદ કોણ છે, x નો ઘન, અહીં પહેલું પદ શું છે, x નો વર્ગ, બરાબર। ચાલો x નો ઘન છે, અહીં x નો વર્ગ છે, તો કેટલી ઘાત ઘટે x ના ઘન લાવવા માટે, અહીં બે ઘાત છે ને અહીં ત્રણ ઘાત છે, એટલે તમે કહેશો કે સર એક ઘાત ઘટે, એટલે કે x ની એક ઘાત જોઈએ, પણ આપણે એક કરીએ છીએ ઉપર, નહીં આપણે એક ઘાત લખતા નથી। ચાલો એટલે આપણને ખબર પડી ગઈ કે x નો ઘન લાવવા માટે x ની બે ઘાત છે, તો x ની એક ઘાત જોઈએ। ચાલો હવે જોઈ લેવું કંઈ સહગુણક છે તો નથી, બરાબર। તો કંઈ નહીં, હવે આપણે ગુણાકાર કરી નાખીએ, પ્લસ પ્લસ પ્લસ, પ્લસ નિશાની આપણે કરતો નથી અહીં। ચાલો એક્સની બે ઘાત ગુણ્યા એક્સની એક ઘાત એટલે કેટલી થાય, એક્સની ત્રણ ઘાત। ચાલો માઇનસ પ્લસ માઇનસ, હવે આની સાથે ગુણાકાર કરશું આપણે, બરાબર, આનો ગુણાકાર થઈ ગયો, પછી આનો ગુણાકાર, માઇનસ પ્લસ માઇનસ, બે ગુણ્યા એક્સ એટલે શું થાય, બે એક્સ। ચાલો હવે આપણે ભાગાકાર એટલે બાદબાકી આપણે કરીશું। ચાલો પ્લસ છે તો શું આવશે, માઇનસ, અને અહીં બાદબાકી કરવી હોય તો માઇનસ છે તો શું થઈ જાય, પ્લસ। આ તમારે યાદ રાખવાનું છે, જ્યારે આપણે બાદબાકી કરીએ ત્યારે પ્લસ હોય તો માઇનસ થાય ને માઇનસ હોય તો શું થાય, પ્લસ થાય, બરાબર। ચાલો આ પ્લસ એક્સનો ઘન આ માઇનસ એક્સનો ઘન શું થાય, ઉડી જાય, ને હંમેશા પહેલાં પર ઉડશે જ, બરાબર। જ્યારે પણ આપણે ભાગાકાર કરશું ને ત્યારે પહેલાં પર હંમેશા ઉડશે જ, જો ન ઉડે તો સમજવાનું કે કઈ આપણી ભૂલ છે, બરાબર। એટલે આ પ્લસ એક્સનો ઘન આ માઇનસ એક્સનો ઘન, ચાલો હવે જુઓ, આ બે એક્સ અને અહીં એક્સનો વર્ગ, આ એક્સની એક ઘાતવાળું પદ છે ને આ એક્સની બે ઘાતવાળું પદ છે। હવે તમે ધોરણ 6માં જોઈ ગયા કે સજાતીય પદોના સરવાળા બાદબાકી થાય, વિજાતીય પદોના સરવાળા બાદબાકી થાય નહીં, તો અહીં એક્સની એક ઘાતવાળું પદ અહીં એક્સની બે ઘાતવાળું પદ શું થાય, સરવાળા બાદબાકી નહીં, બરાબર। ન થાય તો શું કરવાનું સર, તો કંઈ વાંધો નહીં, ન થાય તો એમનું એમ બેઠું ઉતાર લેવાનું નીચે, માઇનસ 3 એક્સનો વર્ગ। હવે કેટલાકને પ્રશ્ન થાય, સર તમે આ જ પદ પહેલાં કેમ લખ્યું, આ પદ કેમ નહીં લખ્યું, કારણ કે એક્સની બે ઘાતવાળું પદ મોટું કહેવાય, બરાબર, એટલે આપણે પહેલાં એને લખીએ। આગળ જઈએ, ચાલો 5x એટલે કે એક્સની એક ઘાત, જો અહીંયા પણ એક્સની એક ઘાત, હવે સજાતીય પદો છે, હવે સરવાળા બાદબાકી થશે તો હા, બરાબર। ચાલો આ પ્લસ છે, આ પણ પ્લસ, આ ચિહ્ન આપણે ભૂલી જવાનું હવે, બરાબર, જે આપણે નીચે ચિહ્ન કરીએ ને તેને ધ્યાનમાં લેવાનું, તો આ પ્લસ 5x આ પ્લસ 2x, તો બંનેનો શું થાય, પ્લસ 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 એટલે સરવાળો, 5 ને 2 કેટલા થાય, 7x, મોટી સંખ્યા 5 છે ને આગળ પ્લસ છે એટલે શું આવશે, પ્લસ। ચાલો હવે વધ્યા શું, માઇનસ 3 તો મૂકી દઈએ, માઇનસ 3। હવે તમારે શું યાદ રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો, અહીંયા પહેલા પદને જે ચિહ્ન આવે તે ચિહ્ન અહીંયા ઉપર મૂકવું, જે ચિહ્ન અહીં આવે તે ચિહ્ન આપણે શું કરવાનું, ઉપર મૂકવાનું છે। ચાલો હવે ફરી પાછું આપણે આ બે, આ બહુપદી અને આ બહુપદી, બે બહુપદી ફરી પાછી થઈ ગઈ, તો આપણે શું કરશું, પહેલું પદ જોવાનું, અહીં એક્સનો વર્ગ, અહીં પણ એક્સનો વર્ગ, બંને જગ્યાએ ચલ સરખો છે એટલે હવે ગુણવાની જરૂર પડશે નહીં। હવે સહગુણક જોઈએ, અહીં સહગુણક કેટલો છે, 3, અહીંયા નથી એટલે કેટલા કહેવાય, 1, તો 3 લાવવા હોય આપણે 3, તો 1ને કેટલા વડે ગુણીએ તો 3 આવે, તો 1ને 3 વડે ગુણીએ તો 3 આવે ને, બરાબર, 1ને કેટલા વડે ગુણીએ, 3 વડે ગુણીએ તો 3 આવે, એટલે આપણે શું મૂકશું અહીં ઉપર, 3। ચાલો હવે આપણે ગુણાકાર કરીશું, એક્સનો વર્ગ
माइनस त्रण तो प्लस माइनस माइनस एक्स नो वर्ग गुणिया त्रण एटले शू थशे त्रण एक्स नो वर्ग हवे आनो गुणाकार माइनस माइनस प्लस बे गुणिया त्रण एटले त्रण दू छ चालो माइनस हो तो प्लस अने प्लस हो तो माइनस हवे तमारे आ चिन्ह ने ध्यान में लेवानुं नहीं आ जे नीचे मूक्या तेने ध्यान में लेवू चालो माइनस त्रण एक्स नो वर्ग आ प्लस त्रण एक्स नो वर्ग शू थाय उड़ी जाए ने चलो हवे सात एक्स तो अँ एक्स स्वरूप है नही एट प्लस सात एक्स एम नीचे मूकी दी है चलो अँ माइनस त्रण अँ माइनस छ तो माइनस माइनस प्लस छ ने त्रण के थाय नौ बराबर छ ने त्रण शू थाय नौ मोटी संख्या माइनस है एट मैं शू आ माइनस चलो हवे आग जाइए तो अँ शू है सात एक्स अँ शू है एक्स नो वर्ग तो अँ आ शेष है आ कोना करता भाजक करता नानी थी जाए बराबर एट्ले कि आ भाजक आ शेष करता केवो छे मोटो छे एट्ले हवे भाग चाले नही एक्जाम्पल आपू तो आपणे पांच ने त्रण वडे भागेला तो त्रण एका त्रण पांच मांथी त्रण जाए तो बे हवे आ बे आ त्रण करता केवा छे नाना एटले शेष नानी थई जाए शेष नानी थाय तो भाग चाले नही तो एज रीते अहीं शेष केवी थई जाए नानी थई जाए एटले हवे भाग चाले नही तो आ ऊपर जे तमारो मळ्यो तेने शुं कहेवाय भागफळ तो लखीशुं भागफळ बराबर एक्स माइनस त्रण अने शेष बराबर केटला आव्या प्लस सात एक्स एट्ले सात एक्स माइनस नौ आ तमारो दाखलानो जवाब तो विद्यार्थी मित्रों आज रीते तमारे सरवारा बादबाकी एटले के भागाकार करवानो छे बराबर आ नियमो तमारे याद रखवाना छे बराबर चलो हवे आपणे जोईए दाखला नंबर बे बीजा दाखलामां कई रीते करवानुं छे ते जोईए चलो चलो बीजा दाखला की अंदर पी एक्स तमने बहुपदी कई आपी है तो एक्स की चार घात शू आपी है एक्स की चार घात पछी माइनस त्रण एक्स नो वर्ग तो अँ लखीशू माइनस त्रण एक्स नो वर्ग पछी आप प्लस चार एक्स प्लस चार एक्स ने प्लस पांच आ आपणी पी एक्स बहुपदी अने कोना वडे भागवानुं छे तो जो एक्स की बे घात प्लस एक माइनस एक्स कोना वडे भागवानुं छे एक्स की बे घात प्लस एक माइनस एक्स तो तमे जोई शको छो कि आ क्रम में नहीं तो इन्हें आपणे क्रम में लखवू पड़े बराबर तो चलो क्रम में लखी नाखीए एक्स की बे घात पछी क्यू पद आए एक्स वालू पद आए ने एटले आपणे लखीशू माइनस एक्स पछी अचर पद आए एटले अचर पद केवू छे प्लस एक है बराबर एटले शू मूकीशू प्लस एक टूंक में आपणे कर्युं शू अने क्रम में लखी नाख्या कि अचर पद छेल्ले आए एटले अचर पद ने आपणे पाछळ लखी नाख्यो हवे आपणे शू करशू बहुपदीनो भागाकार आपणे अहीं करीशू हवे चलो तो क्यू पद जोवानो विद्यार्थी मित्रों पहलू पहलू पद जोवानो बराबर चलो अहीं पहलू पद केटली छे एक्स की चार घात छे अहीं पहलू पद केटलू छे एक्स की बे घात चलो केटली घात घटे छे तो सर अहीं बे घात छे अहीं चार छे एटले के बे घात घटे छे ने हाँ तो आपणे शुं लखीशुं एक्स की बे घात चलो हवे सहगुणक तो कोई छे नथी एटले एनो कोई प्रश्न नथी हवे आपणे गुणाकार करीशुं वारा परथी पहेला आनी साथे पछी आनी साथे पछी आनी साथे चलो करीए गुणाकार एक्स की बे घात गुणिया एक्स की बे घात एटले शू थशे एक्स की चार घात माइनस प्लस माइनस एक्स की एक घात गुणिया एक्स की बे घात एटले शू आवशे एक्स की त्रण घात बराबर ने एक्स की एक घात बे घात एटले बे ने केटली घात थाय त्रण थाय एटले एक्स की त्रण घात आ माइनस छे आ प्लस छे तो माइनस प्लस माइनस चलो प्लस 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 एक गुणिया एक्स नो वर्ग एट्ले कि एक एक्स नो वर्ग एक गुणिया एक्स नो वर्ग एट्ले शू थाय एक एक्स नो वर्ग चलो बोलो हवे आपणे नियम शू भागाकार एटले पुनरावृत्त बादबाकी एटले बादबाकी करवानी छे तो चिन्ह बदलाय प्लस होय तो माइनस माइनस होय तो शू थई जाय प्लस અને પ્લસ હોય તો શું થઈ જાય માઇનસ બરાબર ચાલો આ પ્લસ એક્સની ચાર ઘાત આ માઇનસ એક્સની ચાર ઘાત શું થાય ઉડી જાય હવે જુઓ એક્સનો વર્ગવાળું પદ છે અહીં એક્સના ઘનવાળું પદ છે તો શું આ બંનેનો સરવાળો બરાબર થાય નહીં થાય અને મેં તમને કીધેલું કે મોટી ઘાટવાળું પદ પહેલાં લખવાનું તો એક્સના ઘનવાળું પદ છે તો પહેલાં આવે તો પણ કેવું આ માઇનસ એક્સનો ઘન કે પ્લસ એક્સનો ઘન તો તમે કહેશો સર તમે શું કીધેલું કે જે ચિહ્નો તમે નીચે મૂકો તેને ધ્યાનમાં લેવાનો હા તો આપણે લખશું શું પ્લસ એક્સનો ઘન એટલે આપણે લખીશું પ્લસ એક્સનો ઘન ચાલો હવે વર્ગવાળું પદ તો વર્ગવાળું પદ છે ઉપર હા આ માઇનસ છે ત્રણ એક્સનો વર્ગ આ પણ માઇનસ એક્સનો વર્ગ છે તો ત્રણ વત્તા એક કેટલા થાય ચાર એક્સનો વર્ગ પણ આ બંનેમાં મોટી સંખ્યા કોણ ત્રણ એની આગળ સાન નિશાની છે માઇનસની એટલે શું મૂકશું માઇનસ ચાલો ઉપરથી ઉતારી આવે શું ચાર એક્સ પ્લસ ચાર એક્સ અને બીજા શું ઉતારીએ પ્લસ પાંચ જે બે બાકી છે એટલે નીચે આપણે ઉતારી લીધા ચાલો
હવે જે ચિહ્ન અહીંયા આવે તે આપણે મૂકવાનું, તો ઉપર મૂકી દઈએ પ્લસ. બરાબર, ફરી પાછળ પહેલું પદ જુઓ, અહીં એક્સની ત્રણ ઘાત છે, અહીં બે એક્સની બે ઘાત છે, કેટલી ઘાત ઘટે છે, એક્સની એક ઘાત, એટલે આપણે અહીં લખીશું એક્સની એક ઘાત એટલે કે એક્સ. ચાલો ગુણાકાર કરી નાખીએ, પ્લસ 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 એક્સની બે ઘાત ગુણ્યા એક્સની એક ઘાત એટલે શું થશે, એક્સની ત્રણ ઘાત, માઇનસ પ્લસ માઇનસ એક્સની એક ઘાત ગુણ્યા એક્સની એક ઘાત એટલે શું થશે, એક્સની બે ઘાત. બરાબર ને, એક્સની એક ગુણ્યા એક્સની એક એટલે એક્સની બે ઘાત, પ્લસ 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 એક ગુણ્યા એક્સ એટલે શું થશે, એક એક્સ. ચાલો પ્લસ હોય તો માઇનસ, માઇનસ હોય તો પ્લસ, અને પ્લસ હોય તો માઇનસ. ચાલો આ પ્લસ એક્સનો ઘન, આ માઇનસ એક્સનો ઘન શું થાય, ઉડી જાય. ચાલો એક્સનો વર્ગ, આ પણ એક્સનો વર્ગ છે, થઈ જાય. તો માઇનસ પ્લસ માઇનસ, આ માઇનસ ને આ પ્લસ છે, તો માઇનસ પ્લસ માઇનસ, ચાર એક્સના વર્ગમાંથી એક એક્સનો વર્ગ જાય તો કેટલા વધે, ત્રણ એક્સનો વર્ગ. મોટા કોણ છે, ચાર, એની આગળ શું છે, માઇનસ એટલે માઇનસ. ચાલો પ્લસ ચાર એક્સ, આ એક એક્સ, બરાબર સજાતીય છે ને, હા. તો પ્લસ માઇનસ માઇનસ, ચાર એક્સમાંથી એક એક્સ જાય તો કેટલા વધશે, ત્રણ એક્સ, પણ મોટા પ્લસ ચાર છે એટલે શું આવશે, પ્લસ, ઉપરથી ઉતાર્યા પ્લસ પાંચ. ચાલો અહીંયાનું ચિહ્ન છે માઇનસનો, એટલે ઉપર શું મૂકીશું આપણે, માઇનસ. બરાબર, ચાલો હવે અહીં એક્સનો વર્ગ છે, અહીં પણ એક્સનો વર્ગ છે કમ્પ્લેટ, એટલે કે હવે ચલની જરૂર નથી. પણ અહીં ગુણાકારમાં શું છે, ત્રણ, અહીં ગુણાકારમાં કેટલા કહેવાય, એક. તો આપણે ત્રણ લાવવા માટે એકને કેટલા વડે ગુણવા પડે, ત્રણ વડે, એટલે આપણે શું મૂકીશું અહીં, ત્રણ. ચાલો હવે ગુણાકાર કરીએ, પ્લસ માઇનસ માઇનસ, એક્સનો વર્ગ ગુણ્યા ત્રણ એટલે શું થશે, ત્રણ એક્સનો વર્ગ. ચાલો હવે આનો વારો, માઇનસ માઇનસ પ્લસ એક્સ ગુણ્યા ત્રણ એટલે શું થશે, ત્રણ એક્સ, પ્લસ માઇનસ માઇનસ, ત્રણ એકા ત્રણ. ચાલો બાદબાકી કરવાની છે હવે, તો માઇનસ હોય તો પ્લસ, પ્લસ હોય તો માઇનસ, ફરી પાછા માઇનસ છે તો પ્લસ. ચાલો આ માઇનસ ત્રણ એક્સનો વર્ગ, આ પ્લસ ત્રણ એક્સનો વર્ગ ઉડી જાય, હા. ચાલો આ પ્લસ ત્રણ એક્સ, આ માઇનસ ત્રણ એક્સ ઉડી જાય, તો હા. ચાલો આ પ્લસ પાંચ, આ પ્લસ ત્રણ, બરાબર, ઉપર શું છે, પ્લસ પાંચ, અને નીચે શું છે, પ્લસ ત્રણ. તો પાંચને ત્રણ કેટલા થશે, આઠ, અને કેવા આઠ, તો પ્લસ આઠ. બરાબર, તો આપણને ભાગફળ શું મળ્યું અહીં, તો ભાગફળ બરાબર એક્સનો વર્ગ પ્લસ એક્સ માઇનસ ત્રણ, અને શેષ શું મળશે આપણને, આઠ. તો આ તમારો પ્રશ્ન એકનો બીજા નંબરનો દાખલો. આ રીતે તમારે બહુપદીઓના ભાગાકાર કરવાના છે, અને ભાગફળ અને શું મેળવવાનું છે, શેષ મેળવવાનું છે. હવે આપણે જોઈએ ત્રણ નંબરનો દાખલો. જો ત્રીજા નંબરનો દાખલો છે, એમાં પી એક્સ આપણને આપ્યો છે એક્સની ચાર ઘાત. શું આપી છે, એક્સની ચાર ઘાત. તો આપણે અહીં લખીશું, ત્રીજા નંબરનો દાખલો આપણે અહીં ગણીશું, એક્સની ચાર ઘાત. પછી શું આપ્યું છે, માઇનસ પાંચ એક્સ. પછી આપ્યા છે પ્લસ છ. કોના વડે ભાગવાનું છે, બે માઇનસ એક્સનો વર્ગ. હવે આપણને ખબર છે કે આ પણ ક્રમમાં નથી, છે ક્રમમાં નહીં, બરાબર. એક્સનો વર્ગ પાછળ છે ને, આપણે પહેલાં લખવું પડશે ને, પણ કેવો છે, માઇનસ, એટલે શું લખશું, માઇનસ એક્સનો વર્ગ, માઇનસ એક્સનો વર્ગ. પછી પ્લસ બે, બરાબર, એટલે આપણે લખીશું પ્લસ બે. ચાલો માઇનસ એક્સનો વર્ગ પ્લસ બે. હવે ભાગાકાર આપણે કરીએ, ટૂંકમાં ક્રમમાં ગોઠવીએ છીએ આપણે, શું કરીએ છીએ, ખાલી ક્રમમાં ગોઠવીએ. એક્સનો વર્ગ આગળ લઈ લીધો, બેને ક્યાં લઈ લીધા, પાછળ. ચાલો હવે આ દાખલામાં થોડો તફાવત છે. શું તફાવત છે, અત્યાર સુધી પહેલા પદની આગળ માઇનસ નિશાની આવતી હતી નહીં. આ એક જ દાખલો એવો છે કે આ પહેલું પદ છે ને, આમાં માઇનસ નિશાન નથી, પણ આ પહેલા પદમાં શાની નિશાની છે, માઇનસની નિશાની છે. તો હવે શું કરશું આપણે, બરાબર. તો અહીં હવે આપણે ચિહ્ન બદલવા પડે, કે અત્યાર સુધી મેં શું કીધું કે જે ચિહ્ન અહીંયા આવે તે આપણે ઉપર મૂકવું, જે ચિહ્ન અહીંયા આવે તે આપણે ઉપર મૂકવું, જે ચિહ્ન અહીં હોય તે ઉપર મૂકવું, બરાબર. પરંતુ આ દાખલાની અંદર આપણે અહીં ચિહ્ન બદલી નાખવું પડે, બરાબર. જે ચિહ્ન હોય તે ચિહ્ન આપણે એનું વિરુદ્ધનું ચિહ્ન કરવું પડે. અહીં પ્લસ છે તો અહીં શું મૂકવો પડે, માઇનસ મૂકવો પડે. ચાલો અહીં પ્લસ છે એટલે આપણે શું મૂકશું, માઇનસ. હવે આપણે કરીએ, અહીં એક્સની ચાર ઘાત છે, એક્સની બે ઘાત છે, તો કેટલી ઘાત ઘટે છે, એક્સની બે ઘાત. તો અહીં આપણે લખીશું એક્સની બે ઘાત. ચાલો ગુણાકાર કરીએ હવે આપણે, કેમ કે સહગુણક નથી એટલે. તો ચાલો માઇનસ માઇનસ પ્લસ એક્સની બે ગુણ્યા એક્સની બે એટલે શું થાય, એક્સની ચાર, પ્લસ માઇનસ માઇનસ બે ગુણ્યા એક્સનો વર્ગ એટલે શું થાય, બે એક્સનો વર્ગ. ચાલો હવે આપણો નિયમ, પ્લસ હોય તો માઇનસ અને માઇનસ હોય તો પ્લસ.
चलो जो आ x ની 4 ઘાત ઉડી જાય બરાબર x ની 4 શું થશે ઉડી જશે બરાબર અને આ રીતે ઉડવી જ જોઈએ પહેલું પર શું થવું જોઈએ બાર થવું જ જોઈએ જો ન થાય તો સમજવાનું કે અમારી આપણી કઈ ભૂલ છે જો ભૂલમાં આપણે અહીં માઈનસ નહીં લખીએ હવે હું તમને બીજી રીતે વાત કરું છું કે જો ભૂલમાં આપણે અહીં માઈનસનું ચિહ્ન લખતા નથી તો શું થાય તો આપણી ભૂલ આપણને ખબર પડી જાય કે આપણી કઈ જગ્યાએ ભૂલ છે તો જુઓ ચાલો ભૂલમાં માઈનસ ચિહ્ન કરતા નથી તો માઇનસ પ્લસ માઇનસ એક્સની બે તો કેટલી થાય એક્સની ચાર પ્લસ 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 બે ગુણ્યા એક્સનો વર્ગ એટલે શું થાય બે એક્સનો વર્ગ ચાલો માઇનસ હોય તો પ્લસ અને પ્લસ હોય તો માઇનસ તો આ પણ પ્લસ એક્સની ચાર ઘાત આ પણ પ્લસ એક્સની ચાર ઘાત હવે બંને પ્લસ હોય તો શું ઉડે નહીં એનો મતલબ કે આપણી કોઈ જગ્યાએ ભૂલ છે તો આપણી ભૂલ શું છે કે જ્યારે આ પહેલા પરની આગળ માઇનસ નિશાની હોય તો આપણે અહીં માઇનસ મૂકવું પડે તો તમારું ભાગ થાય એટલે તમારે આ વસ્તુ યાદ રાખવાનું છે આ એક જ દાખલામાં એવું છે કે પહેલા પરની આગળ શાની નિશાની છે માઇનસની એટલે આપણે ચિહ્ન ઉપર બરાબર વિરુદ્ધ મૂકવું પડે પ્લસ હોય તો માઇનસ મૂકવું પડે આ પ્લસ છે તો શું મૂકવું પડે માઇનસ જો અહીંયા આપણે પ્લસ હતા એટલે પ્લસ જ કર્યા માઇનસ કર્યા હતા આપણે નહીં બરાબર એટલે આ ધ્યાન રાખવું ચાલો તો માઇનસ માઇનસ પ્લસ એક્સનો વર્ગ ગુણ્યા એક્સની બે ઘાત એટલે એક્સની ચાર ઘાત પછી પ્લસ માઇનસ માઇનસ બે ગુણ્યા એક્સનો વર્ગ એટલે બે એક્સનો વર્ગ ચાલો પ્લસ હોય તો માઇનસ ને માઇનસ હોય તો પ્લસ ચાલો ઉડી જાય હવે પાંચ એક્સ અને બે એક્સનો વર્ગ છે તો એક્સના વર્ગવાળું કોઈ જગ્યા પદ નથી એટલે આ પ્લસ બે એક્સનો વર્ગ આપણે એમને મૂકી દઈએ પ્લસ બે એક્સનો વર્ગ એમનો એમ બરાબર ચાલો હવે પાંચ એક્સવાળું પણ એક્સવાળો પણ કોઈ પદ નથી એટલે માઇનસ પાંચ એક્સ પણ એમના એમ પ્લસ છ હવે અહીં શું આવ્યું પ્લસ તો મેં તમને કહ્યું હતું કે જો પ્લસ હોય તો માઇનસ મૂકવું અને માઇનસ હોય મૂકવાનું હોય તો માઇનસ હોય તો શું કરવું પ્લસ ક્યારે જ્યારે પ્રથમ પરની આગળ માઇનસ નિશાની આવે ત્યારે બાકી આ બીજા દાખલામાં એવું કરવાનું નથી જે ચિહ્ન અહીં આવે તે ઉપર મૂકવાનું બરાબર જે ચિહ્ન અહીં આવે તે અહીં આપણે ઉપર મૂકવાનું પણ માઇનસ નિશાની હોય પહેલાં પરની આગળ ત્યારે ચિહ્ન બદલી નાખવાનું અહીં પ્લસ છે તો અહીં શું મૂકવાનું માઇનસ ચાલો બે છે એક્સનો વર્ગ છે ચાલો એક્સનો વર્ગ તો કમ્પ્લીટ અહીં બે છે તો આપણે એકને કેટલા વડે ગુણવા પડે બે વડે ગુણવા પડે એટલે શું આવશે અહીં બે આવશે ચાલો હવે ગુણાકાર કરીએ માઇનસ માઇનસ પ્લસ એક્સનો વર્ગ ગુણ્યા બે એટલે શું થશે બે એક્સનો વર્ગ પ્લસ માઇનસ માઇનસ બે દુ ચાર બરાબર પ્લસ માઇનસ શું થાય માઇનસ અને બે ગુણ્યા બે કરો એટલે શું થાય ચાર થાય ચાલો હવે આપણે કરીએ પ્લસ હોય તો માઇનસ અને માઇનસ હોય તો પ્લસ ચાલો આ બે એક્સનો વર્ગ પ્લસ છે અને આ પ્લસ બે એક્સનો વર્ગ છે માઇનસ છે સોરી એટલે શું થાય ઉડી જાય ચાલો હવે એક્સવાળું કોઈ પદ નથી એટલે માઇનસ પાંચ એક્સ એમના એમ આ પ્લસ આ પણ પ્લસ તો છ વત્તા ચાર બરાબર બંને પ્લસ છે એટલે છ ને ચાર કેટલા થશે દસ પણ આ બંને પ્લસ જ છે મોટી સંખ્યા પ્લસ છે એટલે અહીં શું આવશે પ્લસ એટલે તમને આ દાખલામાં ભાગફળ શું મળ્યો તો લખીશું આપણે ભાગફળ બરાબર માઇનસ એક્સનો વર્ગ માઇનસ બે અને તમને શેષ શું મળશે માઇનસ પાંચ એક્સ પ્લસ દસ આ તમારી શું થાય શેષ થાય તો આ રીતે આપણે બહુપદીનો ભાગાકાર કરવાનો છે એકદમ સિમ્પલ છે બરાબર માત્ર ને માત્ર શાંતિથી વિચારીને આપણે બહુપદીનો ભાગાકાર અહીં કરીશું એટલે આપણે સરળતાથી જવાબ મળી જાય જો પ્રથમ પદની આગળ કોઈ માઇનસ નિશાની ન હોય તો તમારે યાદ રાખવાનું કે જે ચિહ્ન અહીં હોય તે ઉપર મૂકવું માઇનસ છે તો અહીં માઇનસ મૂક્યું પ્લસ તો પ્લસ અહીં પ્લસ આવે છે તો પ્લસ અહીં માઇનસ આવે તો શું મૂક્યું આપણે માઇનસ પણ જો પ્રથમ પદની આગળ માઇનસ નિશાની હોય તો ચિહ્ન બદલવું પ્લસ હોય તો શું મૂકી દેવાનું માઇનસ અહીં જો પ્લસ આવ્યા તો શું મૂકીએ આપણે માઇનસ જો આ રીતે અહીં માઇનસ આવે તો શું મૂકીએ અહીં આગળ આપણે પ્લસ મૂકીએ તો આ રીતે આપણે સ્વાધ્યાય 2.3નો પ્રશ્ન એકના આપણે આ ત્રણ દાખલાઓ જોઈશું તો વિદ્યાર્થી મિત્રો હવે પછીના વિડીયોમાં આપણે સ્વાધ્યાય 2.3નો પ્રશ્ન 2 જોઈશું જેમાં પણ આપણે બહુપદીનો ભાગાકાર કરવાનો છે અને અવયવ છે કે નહીં ચકાસો એમ કીધું છે હવે અવયવ છે કે નહીં ચકાસો કઈ રીતે ખબર પડે અવયવ છે કે નહીં છે કે નથી એમ તો જો શેષ 0 મળે શેષ શું મળે 0 મળે તો અવયવ છે એમ કહેવાય અને શેષ 0 ન આવે તો તેને અવયવ નથી એમ કહેવાય તો આના વિશે આપણે આના પછીના વિડીયોની અંદર જોઈશું અસ્તુ